सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथ नी अंदर पूर 11मो ने तरंग 23 એમાં છેલ્લે કથા લખે છે કે ભગવાન શ્રીહરિના સાનિધ્યમાં ભગવાનના સંતો બધાએ કીર્તન ભક્તિ કરી રહ્યા છે ને એ સમયે આકાશની અંદર દેવતાઓ ઈશ્વરો બધાએ ભગવાનના દર્શન માટે આવ્યા છે। સ્વામીએ વર્ણન કરતા કરતા સંતો અને ભક્તો એના જીવનની અંદર કોઈ જગ્યાએ વિઘ્ન ના આવે એવું સ્વામી એ વાત ઉપર જતા રહ્યા છે। સ્વામીએ વાત કરી કે જે ધામના સંતો ભક્તો હતા એના વર્તનને ઢાંકવા માટે બીજા જે આધુનિક હતા એ સાધનનું બળ લઈને વર્તતા અને ધામના સાધુના વર્તનને ઢાંકી દેતા। પછી સ્વામીએ આગળ વાત કરી કે ધર્મામૃત પ્રમાણે વચનામૃત પ્રમાણે જે ભગવાનના ભક્તોને જે સંતો ઉપદેશ આપતા એનો વિરોધ કરવા માટે એની સાથે ઈર્ષાએ કરીને એવા સંતો ભક્તોને પાછા પાડવા માટે ઘણી મોટી પાપ બુદ્ધિથી કાર્ય થતું એવું પણ સ્વામીએ વચ્ચે યાદ આવતા લખ્યું છે। પછી સ્વામીએ કીધું કે સાચા સત્સંગી કે સાચા સાધુનો અજાણતાપણ જો દ્રોહ કરે તો ફરીથી મનુષ્ય શરીર મળતું નથી, અજાણતાપણ થાય તો। ત્યાર પછી આગળ સ્વામી લખે છે, સંત હોય સંત હરિ જનતા કો ધરી ઘટિત નિત ન મે નહી વાકુ ન મે મે કરે ત્યાગ વિભાગા ન મે મે કરે ત્યાગ વિભાગા નજર મે આવે તા સંગ કરે રાગા નજર મે આવે તા સંગ કરે રાગા। હવે આગળ સ્વામી કહે છે, પોતે સંત થઈને પણ સંતને કે હરિભક્તને જેમ ઘટે તેમ જે નિત્ય નમસ્કાર નથી કરતો અને નમસ્કાર કરે તેમાં પણ ત્યાગ ભાગ રાખે, પોતાને નજરમાં આવે તેવા સંતો ભક્તોની સાથે હેત રાખે, રસોઈમાં કે વસ્ત્રમાં કે કાંઈ આગું પાછું કરે યોગ્ય વિવેક ન રાખે તેને અનંત દેહ ધરવા પડે છે અને મહાન રોગો થાય છે। આ તો સાધુ માટે કીધું, સંત થઈ ગયો છે પણ જો એ સંત થઈને સંતને કે હરિભક્તને જેમ ઘટે તેમ નિત્ય નમસ્કાર કરતો નથી। સંતને પણ નમસ્કાર કરવાના હોય છે, ભગવાનના ભક્તને પણ નમસ્કાર કરવાના હોય છે। ત્યાગ આશ્રમ છે એ ગ્રહસ્થ આશ્રમ કરતા ઊંચાઈ ઉપર છે,
परंतु दादा गुरुजी एम कहता कि कोई गृहस्थ दंडवट करे तमने तो तमारे एने हामा दंडवट कर लेवा। कोई भगवान ना संत छे ये तमने दंडवट करे तो तमारे एने सामा दंडवट करी लेवा। भगवान ना मोटा साधु एवा होय के आपणे एने 11 करे होय तो ये आपणने 20 कर लेता होय। आपणे एने 11 दंडवट करे आपणने थयुं मैं दंडवट कर्या, पण ये आपणने हामे दंडवट करी लेता होय। मनोमन दंडवट जेने कहेवाय, मनोमन दंडवट। कोई दंडवट करे त्यारे राजी नहीं थवानुं कि ओहो सरस आ तो दंडवट करे छे आपणने। જ્યારે કોઈ દંડવટ કરે ત્યારે એને સામે પણ એવા જ રિસ્પોન્સથી પગે લાગવું। તો અહીં કહે છે કે જે સંત હોય અને જ્યાં નમવા જેવું છે ત્યાં નમે નહીં, જે રીતે નમવું જોઈએ એ રીતે નમે નહીં, ત્યાગ ભાગ રાખે, નમવાની અંદર પણ ત્યાગ ભાગ રહે, ભગવાનને કે સંતને કે ભક્તને પગે લાગે એમાં પણ ત્યાગ ભાગ રહે। ત્યાગ ભાગ રહે એટલે અતિ ભાવથી જે ન થાય એ ત્યાગ ભાગ કહેવાય। અતિ ભાવથી એટલે પેલા નહીં ગણાય સંતોને જે સ્મરણ કરે તો આમ સીધા આમ હાથ ફેરો જય સ્વામિનારાયણ, એ ત્યાગ ભાગવાળો કહેવાય। અને ગોઠણ ઉપર બેસે, ગોઠણ ઉપર બેસીને સંતને કે ભક્તને પગે લાગે માથું નમાવે એ યોગ્ય રીતે નમન કર્યું કહેવાય। નમનમાં પણ બહુ પ્રકાર છે, ત્યાગ ભાગ રાખીને થાય। કદાચ કોઈને શારીરિક તકલીફ હોય એ વાત આખી જુદી છે, પણ શારીરિક તકલીફ ન હોય તો ભગવાનને દંડવટ કરવા જોઈએ। ભગવાનના સંત, ભગવાનના ભક્ત એ સભાને પણ દંડવટ થાય, ભક્તની સભાને પણ થાય, ભગવાનના ભક્તને પણ દંડવટ થાય। એવી રીતે જો રાખે તો એને વાંધો ના આવે, નહીં તો જ્યાં પોતાની નજરમાં એટલે પોતાનો સ્વભાવ મળતો આવે એની સાથે હેત રાખે, અને જ્યાં સ્વભાવ મળતો ના આવે ત્યાં હેત ના રાખે। રસોઈમાં વસ્ત્રમાં કંઈક આગુ પાછું કરે, આગુ પાછું કરે એટલે શું થાય કે વસ્ત્ર આ સંતની વાત છે, સાધુની વાત છે। સ્વામીએ જો કે આ તરંગમાં જાજી વાત અમારી માટે જ લખી છે, કારણ કે અહીં આગળ એ બધો માલ તો ત્યાંથી જ આવે છે, માલ ત્યાંથી જ અહીંયા આવે છે, એટલે અહીં આગળ જો સ્વભાવ ધ્યાન ન રાખવામાં આવે તો વધે। ત્યાં તો સ્વભાવ કોઈ પણ રીતે ઘસાય। ગૃહસ્થ આશ્રમમાં શું છે, પત્ની પતિનો ઘસી નાખે, પતિ પત્નીનો ઘસી નાખે, છોકરા ઘસી નાખે, કંઈક મા બાપ ઘસી નાખે, કંઈક સગા સંબંધીઓ ઘસી નાખે, તારો સ્વભાવ ઝડકાવો હોય તોય ઝડકાવાય નહીં। અને અમારે ત્યાં ત્યાગ આશ્રમમાં શું છે, જ્યારથી આમ થોડા તમે ધોત્યું વીંટો, ધોળું ધોત્યું વીંટો, ત્યાં જ ઓ ભગતજી આવ્યા, ભગતજી આવ્યા, ભગતજી, ત્યાંથી જ શરૂ થઈ જાય સૌથી પહેલાં। અને પછી વળી થોડુંક આવું ભગવું પહેરો તો વાત જવા દો, એમાં વળી કથા કરતા થાવ કે કંઈક થોડું આયોજન કરતા થાવ, થોડા કાર્ય કરતા થાવ, કાંઈ દેશ વિદેશમાં ફરતા થાવ, પાંચ વ્યક્તિ સ્વામી સ્વામી કરતા થાય તો પૂરું થઈ ગયું, પછી સ્વભાવ બાજુ નજર ના રહે। એવો ભૂલવણીનો એક માર્ગ અમારી માટે છે। સૌથી વધુમાં વધુ અમારા ત્યાગ આશ્રમમાં નડતરરૂપ હોય તો સ્વામી વાતોમાં કહે છે અહીં તો સુખપાલમાં બેહીન પ્રભુ ભજી લે એવું કરી મૂક્યું છે, પણ ખોતરીને દુઃખ ઊભા કરો તો છે, ખોતરાવે કોણ, સ્વભાવ ખોતરાવે, સ્વભાવ। હું ત્યાગી છું, મારે દુઃખ છે, હું એવું કહું મારે દુઃખ છે એવું બોલું, હું સમજું, હું વિચારું તો મારે મારા સ્વભાવ સિવાય બીજું કોઈ દુઃખ ના હોય, કારણ બીજું કોઈ પણ પ્રકારનું દુઃખ સાચા ત્યાગીને દુઃખી કરી જ નથી શકતું, કે રસોઈમાં કે વસ્ત્રમાં કંઈ આગુ પાછું કરે। હવે ધોત્યું છે જ મારી પાસે, પણ નક્કી થયું કે ભાઈ અત્યારે દિવાળી આવે છે, કોઈને ધોતિયા ફાટ્યા હોય તો નવા કોઠારમાંથી મળશે, પોતપોતાના ધોતિયા બધાએ માગી લેવા, તો મારી પાસે ધોતિયા ઓલરેડી પડ્યા છે, મારી પાસે વપરાના નથી, ફાટ્યા નથી, ગયા વર્ષના લીધેલા જ હજુ ચાલે છે, પણ મને એમ થાય બધાએ નવા વસ્ત્ર લે છે તો હું પણ લઉં, એ વસ્ત્રમાં આગુ પાછું કર્યું કહેવાય। મને હવે વસ્ત્ર મારે ફાટલું બતાવવું પડે એવું હોય કે આલો આ ફાટલું વસ્ત્ર છે ને એટલે મારે નવું જોઈએ છે, તો ના ફાટતો હોય તો ફાડી નાખું, એ વસ્ત્રમાં આગુ પાછું કર્યું કહેવાય। મારા હાથમાં વસ્ત્ર બીજાને આપવાની સત્તા છે, મને એવી સેવા મળી છે કે હું બીજાને વસ્ત્ર આપી શકું, તો હું પોતે સારા વસ્ત્ર લઈ લઉં, મારું પહેલાં કરી લઉં, પછી 10 જણને મારે વસ્ત્ર આપવાનો મારે સેવા મળી છે, તેમાંથી 5 જણ મારા હેતવાળા બહુ સારા હોય તો હું એને પહેલાં વસ્ત્રો આપી દઉં,
એને ત્રણ એને ત્રણ જોડ જોઈએ, ચાર જોડ આપી દઉં, અને જેમાં મારે હેત ઓછું છે એને બે જોડ જોઈતો હોય તો કહું હવે અત્યારે તો આ વર્ષે તાકો પતી ગયો, ફરી આવે ત્યારે એક જોડ લઈ જાઓ. આવું આગું પાછું થાય એનું અહીં આગળ લખે છે. કારણ કે તમને ખબર ના પડે કે આ વસ્ત્રમાં શું આગું પાછું થતું હશે, પણ કેટલેક આમાં એવી રૂમો હોય કે રૂમ અમારી ભેગા રહે એને જ ખબર પડે, બીજાને ખબર ના પડે. આવું થઈ શકે, આવું થાય જ એવું નથી, આવું થઈ શકે. બધી જગ્યાએ માયાના પ્રવેશ છે જો ધ્યાન ન રાખીએ તો. પછી રસોઈમાં આગું પાછું કરે, કોઈના હાથમાં ભંડારનો ચાર્જ હોય તો હારામહારી વસ્તુઓ એ રાખી મૂકે, હારામહારી વસ્તુ એ રાખી મૂકે, ભંડારનો ચાર્જ હોય તો શું થાય. એટલે તો સ્વામીએ વાતોમાં કીધું, સ્વામી કે ખાવામાં ચોરીઓ કરે છે, સ્વામીએ શબ્દ વાપર્યો સ્વામીની વાતમાં, આવું થાય. આ બધું કોઈક વાર કોઈક કોઈક જગ્યાએ. હમણાં મેં લોટીનું એકવાર દ્રષ્ટાંત નહોતું દીધું કે લોટીમાં મલાઈ ભરાતી હતી ને પછી છાશ ભરી તે ભૂલી ગયા લોટીમાં મલાઈ ભરવાનું. રોજ લોટી સવારમાં 3:30-4 વાગે એવું થાય. એટલે આ બધું થાય, મહાન રોગો થાય. પછી એમાંથી શું થાય, મહાન રોગો, કોઈને કહી ના શકાય એવા મહાન રોગો થાય, કારણ કે બધું જ ભોગવવું પડે. અહીં આગળ આપણે કંઈક આગું પાછું કરીને દુનિયાને તો છેતરી જવાય, પણ ભગવાનને છેતરી શકાતા નથી, મહાન રોગો થાય છે. મેં ત્યારે હમણાં આગલી કથામાં એકવાર વાત કરી હતી કે વસોમાં શંકરાનંદ સ્વામી અને નારાયણદાસ સ્વામી, મેં કીધું નામ હું ગોતીને લાવીશ. હરિચરિત્ર ચિંતામણીમાં 79મી આ વાત છે કે શંકરાનંદ સ્વામીએ નારાયણદાસને એવું કહ્યું, બેલની પેઠે કેમ સૂતો છે, છતો શું, બેલની પેઠે એટલે બળદની જેમ હું સૂતો છે, કે આવું કીધું. નારાયણદાસ બહુ ભલા ભોળા સાધુ હતા, સમર્થ હતા. તે શંકરાનંદ સ્વામીને સ્વપ્નમાં મહારાજે દર્શન દીધા અને કહ્યું કે તમે નારાયણદાસને બેલ કીધો, તમારે બેલ થવું પડશે. ત્યારે શંકરાનંદ સ્વામીએ સવારે દંડવટ કરીને માફી માગી. નારાયણદાસ કે તમારો અપરાધ માફ છે, તમારે બેલ નહીં થવું પડે. આવા ભોળા ભગત હતા, પણ બેલ જેવા કીધા. એ આગળ મેં વાત કરી હતી ત્યારે મેં કીધું હતું કે હું નામ ગોતીને લાવી, શંકરાનંદ સ્વામીનું નામ મને ભૂલાઈ ગયું હતું એ વખતે. જેની રસોઈ હોય કે વસ્ત્રો હોય તે પોતાની નજરમાં આવે તેને તે આપે. પોતાની નજરમાં આવે એટલે પોતાને જેની સાથે હેત હોય. તમે પ્રસાદ વેચતા હો, તમને મંદિરમાં પ્રસાદી વેચવા આપી હોય તો પછી જે હેતવાળો હોય ને, બધાને કીધું કે બધાને એક એક પેંડો દેજો, પણ જ્યાં હેત હોય ત્યાં શું થાય, એવું લાગે કે આમાં 10-12 પેંડા વધે એવા જ છે છેલ્લે. એટલે જ્યાં હેતવાળો હોય ને ત્યાં કે લોન લાગે, પણ બધાને એક દીધો ને મને બે, હવે લો ને તમે કેમ, ત્યાં હેત છે. એ હેત છે એટલે એમાં થઈ જાય એવું. પોતાના પરિવારનો હોય, પોતાનો પુત્ર હોય તો ત્યાં એવું થઈ જાય, કારણ કે હેતના કારણે. એટલે અહીં કહે છે કે એવું આગું પાછું ના કરવું. કહેવાનો અર્થ એટલો છે, ત્યાગાશ્રમી સંત માટે છે, એમાં અધિકારવાળા સાધુ માટે છે. અધિકારવાળા એટલે જેને કંઈક અધિકાર મળ્યો હોય, કોઈને કંઈ જોઈતું હોય તેની પાસે માગવું પડતું હોય. દવા જોઈએ તો એવા સંતને કહેવું પડે કે મારે દવા જોઈએ, દવાખાને જવું હોય તો એને કહેવું પડે, કોઈ પદાર્થ જોઈએ તો એને કહેવું પડે, કંઈક પોતાને વસ્તુની જરૂર પડી તો એને કહેવું પડે. એવા જે સંત હોય એને આ વસ્તુનો ધ્યાન રાખવું પડે કે એને અધિકાર નથી મળેલો, એ અધિકાર રૂપી સેવા મળેલી છે. દરેક સંતો ભક્તોની સેવા સારી રીતે થઈ શકે એટલા માટે એને સેવા મળી છે. જો એમાં પક્ષપાત કરે તો એને રોગ અંતકાળે ભોગવવો પડે, અથવા તો કોઈનો નિશાસો લાગી જાય, કોઈનો સાપ લાગી જાય. બધા ભેગા જ રહેતા હોય, બેને તમે બહુ વાલા કર દો, એકને દોયલો કર દો, બેને તરત વસ્તુ મળી જાય, એકને ક્યારેય ના મળે, એકને પેન જોઈએ છે તો તરત હાજર થઈ જાય, એકને પેન જોઈએ છે 6 મહિને ના મળે, ત્યારે ઓલા ભગવાનના ભક્તનો નિશાસો લાગે અને એનાથી કોઈનું અંતર દુખાય, એ બહુ મોટો અપરાધ લાગે એવું અહીંયા આગળ કહે છે. બીજી વાત કહે છે, અને કોઈની અંદરની ગુપ્ત બાબત હોય તેને જો કોઈ જાહેર કરી દે છે તો તે ગુપ્ત વાતને બહાર પાડનારો મહારૌરવ નામના નરકમાં પડે છે.
તેમાં કોઈ ઉપર ગુપ્ત વાત બહાર પાડ્યાનું મિથ્યા કલંક આવ્યું હોય તો તેને તેનું ક્યારેય પાપ લાગતું નથી. હવે એમ કે છે કોઈની ગુપ્ત વાત છે. શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં કીધી છે, ગુપ્ત વાત એટલે કોઈના ઘરમાં ઝઘડો થઈ જાય એવું હોય, કોઈની અંગત વાત છે, કોઈ વ્યક્તિની, એક વ્યક્તિની વાત છે, કોઈ વ્યક્તિ મૃત્યુ સુધી જતો રહે એવી કોઈ પરિસ્થિતિ છે તો એને શિક્ષાપત્રી પણ એમ કે છે ગુહ્ય રાખવું, શાસ્ત્રો પણ એમ કે છે ગુહ્ય રાખવું. પણ કોઈની ગુહ્ય વાત જો પ્રકાશિત કરે તો મહા ગુપ્ત વાતને બહાર પાડનારો મહારૌરવ નામના નરકમાં જાય છે. વિચારો, માની લો કે કોઈ વ્યક્તિ છે અને એનાથી દારૂ પીવાઈ ગયો, ચોરી થઈ ગઈ, અરે એને પતિ પત્નીને ઝઘડો થઈ ગયો છે, તો ઘણાને શું હોય, કોઈના ઘરની ગુહ્ય વાત છે એ જે જગ્યાએ નથી કરવા યોગ્ય, હા કોઈ એવા હોય કે ભાઈ એની ઉપર દયા કરે એવા હોય, એનું સમાધાન કરાવે એવા હોય, ત્યાં આગળ તો કહેવું પડે યોગ્ય જગ્યાએ, પણ જ્યાં નથી કહેવા જેવું ત્યાં કોઈના ઘરની ગુહ્ય વાત કહેવી એ બહુ મોટું પાપ છે. એક આખ્યાનની અંદર ત્યાં નારદજી નારાયણ ભગવાનને કહે છે કે હું તમારા રાજીપાનો પરમ પાત્ર બન્યો છું, એની પાછળનું કારણ એ છે કે હું કોઈની ગુહ્ય વાત ક્યારેય પ્રકાશિત કરતો નથી. અને એટલે જ સંત માટે લક્ષણ લખ્યું, સુની પારકા દોસ્તને ડાટે તે જીવના રૂડા થવા માટે. એટલા માટે અહીં કહે છે કે કોઈની ગુપ્ત વાત એને બહાર પાડનારો મહારૌરવ નરકમાં જાય છે. તેમાં કોઈ ઉપર ગુપ્ત વાત બહાર પાડવાનું મિથ્યા કલંક આવ્યું હોય, કોઈએ બહાર નથી પાડ્યું એવું અને એના માથે કલંક આવ્યું કે ભાઈ આને આવું કર્યું, તો એને પાપ નથી લાગતું. એક બહુ સરસ વિવેક શ્રીજી મહારાજે શીખવાડ્યો છે. હરિચરિતનો સાગરના 17મા પૂરના 48મા તરંગમાં આ પ્રસંગ આગળ આવશે. મહારાજ ગરડાથી જેતલપુર આવીને મોલની જગ્યામાં આવીને અશ્વેથી હેઠા ઉતર્યા, સંતોને ખૂબ જમાડ્યા, સાંજે સભા ભરી, તેમાં શ્વેત વસ્ત્રો ધારણ કરીને વિરાજ્યા. સંતો ચનોઠીના હાર પહેરાવવા આવ્યા. શ્રીહરિ કે તમે સંતો છો, આ સંતોની રીત નથી. ચનોઠીના હાર પહેરાવવા આવ્યા એટલે એ પૈસા વિના હાર આવે નહીં. એટલે શ્રીજી મહારાજનું કેવું એમ હતું કે તમારી પાસે આ ચનોઠીના હાર આવ્યા ક્યાંથી? તમે કાં તો રૂપિયા રાખ્યા હોય અને કાં તો તમે કોઈ હરિભગતને અમારી માટે માગ્યું હોય. હવે હરિભગતની સ્થિતિ તમને ખબર હોય નહીં અને તમે પછી અમારા માટે આવી રીતે માગમાં કરો અને હરિભગત દુખાય તો એ ખોટું થાય. એટલે શ્રીજી મહારાજ થોડું સંતોને વઢ્યા કે ચનોઠીના હાર તમે પહેરાવ્યા ને આ રીત કંઈ હારી નહીં, આ સંતોની રીત નથી, આવા ઉપકરણોનો તમે ત્યાગ કરો. એમ કહીને આસને બેઠા બેઠા બીજા સંતોને નજીક બોલાવીને બેસવા કહ્યું. પછી સૌ સંતોની જોડી મગાવી, ભગવાને રેડ પાડી, સૌ સંતોની જોડી મગાવી અને તપાસ કરી. અને આવું સંતોની ધર્મશાળામાં થતું હોય, જ્યાં 50-60 જણા ભેગા રહેતા હોય ને ત્યાં સંતોના કોઈ, આપણે અહીં કે દેશમાં કોઈ જગ્યાએ સંતોના લોક તો હોતા જ નથી, ખાનાઓ ખુલ્લા જ પડ્યા હોય. એ શ્રીજી મહારાજની સ્થાપેલી બહુ જબરી રીત છે, ભગવાન માટે બધું જ ઉપયોગમાં લેવાનું. ચાંદીના અપખોરા, ચાંદીના લોટા, સોનાની થાળી કરો ને સોનાની ચમચી કરો ને સોનાના દાગીના કરો, પણ સાધુને કંઈ નહીં, પોતાના પર્સનલ ઉપયોગમાં પણ ના લઈ શકે. શ્રીજી મહારાજે જોડી મગાવી બધા સાધુની, પણ એમાં કાંઈ જડ્યું નહીં, કશું ના મળ્યું. પછી મહારાજે નિર્માનાનંદ અને જિજ્ઞાસાનંદ, આ બંને નિર્માનાનંદ અને જિજ્ઞાસાનંદ આ બે સાધુ હતા, એ બેના વર્તનમાં ફરક છે એવું સાંભળે એવું મહારાજને સાંભળવા મળેલું કે આ બે સાધુના વર્તનમાં કંઈક ફેર છે, એટલે કે એ લોકોની જોડીમાં થોડું ઘણું કંઈક નીકળશે, મહારાજ તપાસ કરજો, આવું કોકે મહારાજના કાનમાં નાખેલું. એટલે મહારાજે એ બેની જોડીઓ મગાવી, ખાસ મગાવી, પણ વાત જુઠ્ઠી નીકળી, જોડીમાંથી કશું નીકળ્યું નહીં. સંતના વર્તનમાં ફરક ન હોય અને કોઈ જુઠ્ઠું કહે તો એ નારકી થાય,
એના વર્તનમાં ફેર નહોતો, એમની જોડીઓમાં કંઈ હતું નહીં, કોઈ જૂઠું કીધું તો એ નારકી થાય. એમ કહીને મહારાજે કહ્યું કે મુક્ત મુનિ સરખા સંતમાં કંઈક ફરક જોવામાં આવે તો એક અમારી આગળ જ કહેવું, પણ બીજાની આગળ ચૂપ રહેવું. શ્રીજી મહારાજ કેટલો વિવેક શીખવાડે છે. શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી માટે એમ કહે છે કે આમાં ફેર પડે એવો નથી જ. અંત્યના 33માં આગળ જતા કહે છે અતિશય માનનો યોગ થાય, ધનના ઢગલા થાય તો એમાં પણ ક્યારેક ચેન્જીસ આવે, આવું મહારાજ બોલ્યા. મહારાજ બોલ્યા એટલે આપણે સ્વીકારવું પડે. પણ શ્રીજી મહારાજ કેટલો વિવેક શીખવાડે છે કે મુક્ત મુનિ સરખા સંતમાં કંઈક ફરક જોવામાં આવે તો એક અમારી આગળ કેવો, બીજે કેવું રહેવું, ચૂપ રહેવું. આ વિવેક શ્રીજી મહારાજનો. જેને જેની સાથે મન જુદું પડ્યું હોય તેને તેનામાં ફરક ન હોવા છતાં દેખાય છે. એકવાર મન જુદું પડી જાય ને પછી એમાં ફરક ના પડ્યો હોય ને તોય દેખાય. એ કંઈ પણ બોલશે એટલે એમ જ દેખાશે, જોયું આ કેમ બોલ્યા. એ ચાલશે, તમને ખબર પડી આમ કેમ ગયા. દરેક વાતની અંદર એ માઇન્ડ ઊંધું જ વિચારશે. એ તમારા અનુભવમાં પણ તમને હશે, પરિવારમાં, તમારા સમાજમાં, સત્સંગમાં, ક્યાંક ને ક્યાંક, કે જેની સાથે મન જુદું પડી જાય ને પછીથી એનું બધું જ બોલવું, ચાલવું, બેસવું, હસવું કલ્યાણકારી હોય ને તો પણ બધું ઊંધું પડે, બધું ઊંધું પડે. અરે આપણું નહીં, આપણું આપણને એકાબીજાનું ઊંધું પડે એમ નહીં, ભગવાન પોતે હોય ને તો ભગવાનનું ઊંધું પડે. વસ્તા ખાચરને એકવાર મગજમાં ફિટ થઈ ગયું કે આ જાદુગ્રહ છે, પછી મહારાજ કાર્યાની ગયા અને મહારાજ આમ દરવાજે ઊભા ઊભા કે વસ્તા બાપુ આ તો ભોળા લોકોને ભરમાવાની બ્રહ્મજાળ નથી, તોય આમ ફરીને શું થયું, મારો અંતરનો સંકલ્પ જાણી ગયા, એટલે છે તો માયાવી. આવું થાય એટલે બહુ અઘરું છે. અને માટે જેને એક મન હોય એવા પાંચ જણને ફરક જોવામાં આવે ત્યારે તે ફરક સાચો માનવો. એક જણને ફરક મન જુદું પડ્યું ને એને ફરક લાગે ફરક નહીં, પાંચ જણ એક સરખા મનવાળા હોય અને એને એવું લાગે કે આમાં ફરક છે. પાંચ એક મનવાળા એટલે એક રૂચિના હોય બધા, અને એ પાંચ જણમાંથી એક જણને એવું લાગે, પાંચ જણને એવું લાગે કે ભાઈ આમાં ફેર છે તો એ સાચું. પોતાનો ફરક જે કબૂલ કરે એને સત્સંગનો ખપ છે. આવી શ્રીજી મહારાજે વાત કરી. પછી શ્રીજી મહારાજ આગળ કહે છે, અરે અહીંયા આગળ સ્વામી આગળ લખે છે, વિન સમજે કો કહત જો પાપ લગત અતિ તે હ હરિજન હો નાન સુગમ હે અનલ સે અધિક હે હ હરિજન હો નાન સુગમ હે અનલ સે અધિક હે હ સમજ્યા વગર જે કહી દે છે તેને અત્યંત પાપ લાગે છે. હરિભક્ત થવું એ કઈ સુગમ નથી, એ તો અગ્નિ કરતા પણ વધારે દાહક છે. લો આપણે તો હરિભગત થતા કઈ દાહક લાગ્યું જ નહીં, અહીં તો કે છે હરિભગત થવું એ અગ્નિ કરતા વધારે દાહક છે, એ કઈ હેલું નથી. સમજ્યા વિના ગમે તે બોલી નાખે હરિભગત નહીં, સમજવું પડે. સમજીને પાછું શાસ્ત્રની સાથે મેળવવું પડે કે હું આ બોલીશ એ શાસ્ત્રને ગમશે, ભગવાનને ગમશે, એવું વિચારે એનું નામ હરિભગત છે. સમજ્યા વિના, વિન સમજે ગુણ દોષ પ્રાણી કે કેના લેશ તેતનો દોષ તે લગત હે અતિ હોવે હી વરેશ. સમજ્યા વિના કોઈના ગુણ કે દોષોને થોડાય કહેવા જાય તો પણ એને એટલું પાપ લાગે છે અને તેનું દુઃખ પણ ઘણું થાય છે, ભલે તે પછી અતિશય મોટો શ્રેષ્ઠ માણસ હોય. સમજ્યા વિના કોઈના દોષોનું વર્ણન કરી દેવું, સમજ્યા વિના કોઈના ગુણનું વર્ણન કરી દેવું, બે ઝેરરૂપ છે. હવે કોઈનો અનુભવ જ નથી, જાણ્યા જ નથી અને કોઈના ગુણનું મોટું લિસ્ટ કરી નાખ્યું, એ પ્રોબ્લેમ કોકનું સાંભળીને. અને કોઈનો આપણે દોષ આપણને કંઈ ખબર નહીં, આપણે જોયું નથી, સાંભળ્યું નથી, કોકનું સાંભળીને દોષનું લિસ્ટ કરી નાખવું, બે અતિ ખતરનાક છે. કોઈનું બોલેલું, કોઈનું સાંભળેલું ક્યારેય પણ બોલવા ન મળાય, ગુણ વિષયક હોય તો પણ અને દોષ વિષયક હોય તો પણ.
બંનેનો અનુભવ કરવો પડે. અનુભવ કર્યા પછી પણ ગુણ અને દોષ જેટલું યોગ્ય હોય, જે પાત્રમાં જેટલું યોગ્ય હોય, જે સ્થાનમાં જેટલું યોગ્ય હોય, શાસ્ત્રને જે મળતું હોય એટલું જ એની અંદર બોલાય, બીજું ના બોલાય. બીજું જો બોલીએ તો એની અંદરથી ઘણું મોટું નુકસાન થાય, ઘણું મોટું નુકસાન થાય, માટે એ ના બોલાય. નિર્મળાનંદ સ્વામી હતા, ઉપદેશામૃતની 89 નંબરની આ વાત છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે ને એવી રીતે ઉપદેશામૃત એક ગ્રંથ છે, એમાં 89 નંબરની આ વાત છે. નિર્મળાનંદ સ્વામી અને નિર્વિકારાનંદ સ્વામી બે ધોલેરાની અંદર હતા. આ નિર્મળાનંદ સ્વામી બહુ નિર્મળ સ્વભાવના, બહુ દાસ સ્વભાવના, ગરીબ સ્વભાવના, ડાયા સાધુ. આ નિર્વિકારાનંદ થોડાક અળવિતરા, એવું લખ્યું છે. આપણે તો કહેવાય નહીં, શ્રીજી મહારાજ ના હતા, પણ જેવું છે એવું હું તો કહું છું. એટલે થોડુંક એ શું કરે કે નિર્મળાનંદ સ્વામીને હેરાન કરે, હેરાન કરે. સીધો વ્યક્તિ હોય એને હેરાન કરવાની બહુ મજા આવે, આડા વ્યક્તિ હોય ને એને સીધો, તમે ક્લાસમાં જોજો, જે છોકરો સીધો હશે ને એને બધા હેરાન કરે, સીધો છોકરો એને બધા હેરાન કરે. એટલે હરિભગત મને કહેતા હતા કે મેં તો મારા છોકરાને સ્વામી શીખવાડી જ દીધેલું. મેં કીધું આ છોકરો તમારો ધમાલ બહુ કરે છે ભગત. મને કે સ્વામી એમાં વાંક એનો નથી, મારો છે. મેં કીધું શું? મને કે એ નાનો તો ત્યારથી મેં શીખવાડ્યું છે, કોઈ તને મારે જો માર ખાઈને આવ્યો છે ને તો હું તને વધારે મારીશ. એટલે મેં જ એને શીખવાડ્યું છે સ્વામી કે કોઈ તને મારે અને તું મને ઘેર આવીને એમ કહીશ કે મને માર્યો ને રડ્યો તો હું તને વધારે મારીશ. કોઈ એક મારે? મેં કીધું ઓકે, આ તમારો ઉપદેશ છે એટલે આવું છે એમ. કોને? તો કે વાંક મારો છે. મેં કીધું તો હવે તો મારે જ બીજું કંઈ કહેવાનું રહ્યું જ નહીં, તમારી ટ્રેનિંગ જ આટલી ભારે હોય તો પછી મારે શું કહેવું. પણ ટૂંકમાં શાંત હોય, સીધા હોય તો એને બધા હેરાન કરવા પ્રયત્ન કરે. એટલે નિર્મળાનંદ સ્વામીને છે ને બધા હેરાન કરે. એમાં આ જે સાધુ નિર્વિકારાનંદ સ્વામી એ નિંદા કરે, પાછા નિર્મળાનંદ સ્વામીની નિંદા કરે. શાસ્ત્રમાં એવું લખ્યું એ પાપે કરીને એમનો અંતકાળ આવ્યો, જમદૂત દેખાવા લાગ્યા. ઉપદેશામૃતમાં લખ્યું છે એટલે મારે જ કહેવાય. જમદૂત દેખાવા લાગ્યા, એમાં નિર્મળાનંદ સ્વામી બીમાર હતા, એના ખાટલા પાસે જઈને આ સાધુ જઈને બેઠા. પેલા જમદૂત દૂર દેખાય, જમદૂત વાતો કરે કે હમણાં નિર્મળાનંદ સ્વામીના ખાટલા પાસે બેઠો છે ને એટલે હમણાં તો આને ઉપાડાશે નહીં, પણ જેવો અહીંથી ઊભો થાય ને એટલે ઉપાડીએ. આમને લઘુ શંકા બરાબર લાગેલી, પણ ઊભા ના થયા ના થયા ના થયા સવારના 4 વાગી ગયા. નિર્મળાનંદ સ્વામી કે હોઈ જાઓ ને સ્વામી, આવે તમે હોઈ જાઓ. પણ ક્યાંથી હોવે, ઓલા દેખાય છે મામાઓને સામે. 4:30 થયા એટલે ઓલા લોકો છુપાઈ ગયા, અને અમને તો બરાબર પ્રેશર આવેલું જ હતું. એટલે ઊભા થઈને બાથરૂમ જવા જ્યાં ગયા, ઉપદેશામૃતમાં લખ્યું છે આગળનું, મારે વર્ણન થાય એવું નથી, પણ આવું છે. કયું પાપ? પાપ શું કર્યું તું? સ્ત્રી સંગ કર્યો તો? ધન રાખ્યું તું? ચોરી કરી હતી? ના, એક નિર્દોષ અને ગરીબ સાધુને દુભવ્યા હતા. એની આંતરડી દુભાવી હતી, કારણ કે કોઈ ગરીબ સ્વભાવના હોય. અમે અહીં ત્યાગાશ્રમમાં છે ને તો ઘણા સંતો ભક્તો એવા હોય બોલી ના શકે, એ ગરીબ સ્વભાવના કહેવાય, એને ગરીબ કહેવાય, બોલી ન શકે. ભલે એ કદાચ ઘણા બધા સમયથી ત્યાગાશ્રમમાં હોય તો પણ ના બોલી શકે. એવા પાત્રો તમે જોયા છે, ના બોલી શકે. અને ઘણા એવા હોય વર્ષ ના જ હોય પણ ફળફડાટી બોલાઈ દે. તમને લાગે કે વાહ ભાઈ વાહ, આ તો બહુ વર્ષો જૂના લાગે, એવી ફળફડાટી બોલાવે. અને ઘણા કેટલા વર્ષોથી હાવ ગરીબ સ્વભાવના હોય, કાંઈ ના કરે. તમારે આપણા સત્સંગમાં એવું હોય, હરિભક્ત હોય તો ઘણા બહુ ગરીબ સ્વભાવના હોય, બે હાથ જોડ દે, અને ઘણા ફળફડાટી બોલાવે. ગરીબ સ્વભાવના હોય ને એને એને બધા બાજુનું પ્રેશર આવે, બધા બાજુનું. એની એની કોઈ મસ્કરી કરશે, એને કોઈક હસાવ એનું એ કરશે, આવું બધું ચાલતું હોય. હવે એની અંદર જો એ દુખાઈ ગયો, એ જો રાજી થાય છે તો વાંધો નહીં, પણ એ જો દુખાઈ ગયો તો કદાચ આપણે સશક્ત હોઈએ
એ સહન કરી લે ત્યાં સુધી, પણ એક વખત એની અંતર દુખાઈ ગયું હોય અને એમાંય પાછું જો એવા ગરીબ ભગવાનના ભક્તની આપણે કોઈ આગળ નિંદા કરી દીધી, પૂરું થઈ ગયું. કલ્યાણના માર્ગે તાળા વાગી જાય એ કોઈ ખોલી જ ના શકે. ભગવાન સ્વામિનારાયણ સ્વયં પણ ખોલવા સમર્થ ના થાય, બીજાની ક્યાં વાત રહી. ભગવાન પોતે કહે છે, પોતે ભગવાન કહે છે કે હું બધા જ જેટલા પાપ છે બધામાંથી છોડાવી દઉં, પણ એક ભગવાનના ભક્ત અને સંત એનો દ્રોહ એમાંથી હું નથી છોડાવી શકતો. ભગવાન ના પાડે છે, નથી છોડાવી શકતો. એક એક નંદ સ્વામી હતા, એ પણ ઉપદેશામૃતમાં આવે છે. એમાં જિજ્ઞાસાનંદ કરીને એક સાધુ હતા, એ આવી રીતે નંદ સ્વામીની જેમ આગળ થયું ને એમ જ સ્વામીની નિંદા કરે. નંદ સ્વામી બહુ ગરીબ સ્વભાવના સાધુ, એની બહુ નિંદા કરે અને હેરાન પરેશાન પણ કરે. પછી એ જિજ્ઞાસાનંદ જે હતા ને એનો મૃત્યુ સમય આવ્યો ત્યારે દેહ છૂટે નહીં, બહુ પીડા થાય, બહુ પીડા થાય, બહુ પીડા થાય. ગુણાદિતાનંદ સ્વામી કે અમારી મારી પાસે આવ્યો અને બે હાથ જોડીને મને કે બહુ પીડા થાય છે, મને છોડાવો. ત્યારે સ્વામી કે મેં કીધું કે તને હું નહીં છોડાવી શકું, જેનું તે અપરાધ કર્યો છે ને એની પાસે જઈને માફી માંગ. ત્યાર પછી નંદ સ્વામી પાસે ગયા, જે કોઈ સંત હશે ત્યાં તો નંદ સ્વામી શબ્દ લખ્યો છે, ત્યાં ગયા, અપરાધની માફી માગી અને ત્યારે મૃત્યુ થયું. એટલું ખતરનાક છે. ચોરી નથી નડતી, બીજું નથી નડતું, એના કરતાં વધારે અપરાધ નડે છે. ભગવાનના ભક્તનો અપરાધ છે ને બધા પાપ કરતાં વધારે નડે છે. પણ આશ્ચર્યની વાત એ છે કે જીવ એ અપરાધથી જ નથી બીતો, બાકી બધાથી બીવે છે. આમ સેજ આમ જો ચોરી, અરે મારથી કીડી મરી ગઈ, મારથી આજે ખબર નહીં યારું આવું આલ્કોહોલવાળું હતું, મને ખબર નહોતી, આજે ડુંગળીનું ફોતરું ઉડીને આવ્યું હતું ને મારથી ખવાઈ ગયું. પણ કોક ભગવાનના ભક્તની નિંદા એ તો તમારે આમ છડે ચોક કરી નાખે. જેનાથી ખરેખર બીવાનું છે, જે ખરેખર કલ્યાણના માર્ગમાં વિઘ્ન છે એની બીક જ નથી, અને જેની ખરેખર બીક એટલી રાખવાની તકેદારી રાખવાની છે, પણ એનું પ્રાયશ્ચિત છે. કોઈનાથી માનવ ડુંગળી ખવાઈ ગઈ ભૂલથી તો પ્રાયશ્ચિત છે, એને નહોતી ખબર, આવી ગયું ક્યાંકથી, પ્રાયશ્ચિત છે. એકાદશી દિવસ અનાજ ખવાઈ ગયું, પ્રાયશ્ચિત છે. ચોરી થઈ ગઈ, પ્રાયશ્ચિત છે. કોઈ પણ પાંચ વર્તમાનમાં ફેર પડી ગયો, તમારા પાંચ વર્તમાન કે અમારા પાંચ વર્તમાન એમાં ફેર પડી ગયો તો એના પ્રાયશ્ચિતો છે, બધાના પ્રાયશ્ચિત છે. ગમે એટલો મોટો ફેર પડ્યો હોય તોય પ્રાયશ્ચિત છે, પણ ભગવાનના ભક્તના અપરાધનું કોઈ પ્રાયશ્ચિત જ નથી. અને જબરજસ્ત આશ્ચર્યની વાત એ છે, હાથગળને પાણી ગાળીને પીવાવાળાને આ અપરાધની બીક નથી લાગતી. એમાં હું આવી ગયો, તમે આવી ગયા, બધાએ આપણે આવી ગયા, નથી લાગતી ખબર નહીં. એ બાજુ ઉપર વજન જ નથી, એ તો આમ સહજમાં આમ કોઈકનું નથી, આપણને પૂરો એનો પરિચય નથી, આપણે એની ભેગા રહ્યા. પણ કોઈ ભગવાનના ભક્તનું ગુણનું વર્ણન કે અવગુણનું વર્ણન આમ સહજ રીતે કરી નાખે, એના કરતા જેની ખબર નથી એમાં એમ કહીએ ભાઈ મને શું ખબર, જે હશે ગુણની નથી ખબર મને, અવગુણની નથી ખબર. અને જેની ખબર છે એની અંદર આપણે અડગ રહીએ, જેની નથી ખબર એને છોડી દઈએ. એવી રીતે જો રે તો એને વાંધો ના આવે, બાકી તો કે છે કઠણ છે. ભલે તે અતિશય મોટો શ્રેષ્ઠ માણસ હોય, આ તો શ્રીજી મહારાજના હતા, આ જેને આ જે આગલા બે દ્રષ્ટાંત આપ્યા તો શ્રીજી મહારાજને મળેલા ડાયરેક્ટ હતા, તોય આવા હેરાન થઈ જાય. શ્રીજી મહારાજે જેને ડાયરેક્ટ ભગવા કપડાં દીધા હોય તોય હેરાનગતિ થઈ જતી હોય તો આપણી તો થઈ જ જાય. માટે બે હાથ જોડીને આપણને જ્યાં યોગ્ય લાગે ત્યાં ભગવાન ભજીને, પણ કોઈ ભગવાનના સંત કે ભક્તના દ્રોહમાં ના પડવું, જેને જે સમજાવવું હોય એવું સમજાય. આવું સમજીને કોઈ સમજુ માણસ દોષ ગ્રહણ કરતા નથી, સમજુ માણસ કોઈ દોષ ગ્રહણ ના કરે, જાણી રાખે. હા, આપણે બધા ભેગા રહેતા હોય ને એટલે કોઈના નેચર કે સ્વભાવની ખબર હોવી એ દોષ નથી, એ તો ખબર હોય જ અને ખબર પડી જ જાય, ખબર પડી જ જાય. કારણ કે આપણે બધા ભેગા રહીએ છીએ, સ્વભાવ તો એકબીજાના દરેકને ખબર પડે, પરંતુ એ સ્વભાવ ખબર પડવા છતાં પણ એની અંદર ભક્તપણું જોવું, એ સ્વભાવ આપણને કદાચ નથી ગમતો, આપણને ના રુચિકર હોય તો કંઈ નહીં, પગે લાગી લઈએ આપણે, પણ એ સ્વભાવથી એ ભગવાનના ભજ ભગતને ફજેત તો ના જ કરીએ, ફજેત તો ના જ કરીએ.
એનું ખરાબ થાય એવું તો ના જ કરીએ. આપણાથી કોઈનું સારું થઈ શકે તો ભલે, સારું ના થઈ શકે તો વંદન કરી અને દૂર રહીએ, પણ કોઈનું ખરાબ કરીએ, કોઈ ભગવાનના ભક્તનું, સંતનું, કોઈનું પણ, સમાજની અંદર કોઈ વ્યક્તિ હોય એનું ખરાબ કરીને આપણને શું મળે? શું મળે? જેનું જે હોય એને મુબારક. આવી રીતે જો સમજણ હોય તો એ સાચો ભગવાનનો ભક્ત છે. કેમ જે જ્યારે તેનો બાદ આવે ત્યારે થોડું પ્રમાણ આપી શકાય નહીં. સ્વયં ત્યાગી ત્યાગી થઈને રસોઈ કે વસ્ત્ર બાબતમાં કોઈ હરિભક્તનો વિશ્વાસઘાત કરવો નહીં. આજે તો અમને જ છે બધી બાજુ પર રંધો. તમારે તો સુખેથી સાંભળવાનું જ છે ખાલી, બસ. અમારે તો વાંચવાનું છે, વર્તવાનું છે અને સાંભળવાનું છે, તઈને એવું કરવાનું છે. બોલો, આવું કોક જ દિવસ આવે ને આવો લાભ તો રોજ આવે નહીં. સ્વયં ત્યાગી થઈને રસોઈ કે વસ્ત્ર બાબતમાં કોઈ હરિભગતનો વિશ્વાસઘાત કરવો નહીં. રસોઈ કે વસ્ત્રમાં વિશ્વાસઘાત હરિભગતને ના કરવો. કેવી રીતે? તો એવી રીતે કે આ આપણે તો જો કે એવો પ્રશ્ન આવે નહીં, પણ કેવી રીતે થઈ શકે કે આ વસ્ત્ર છે, આ વસ્ત્ર મારે ફાટી ગયું છે. એક ભગત આવે, ભગત વસ્ત્ર ફાટી ગયું છે. સ્વામી કેટલાનું થાય? 500 રૂપિયાનું થાય. સારું, હું કાપી દઉં છું, લો 500 રૂપિયા આપ્યા. બીજો ભગત ભેગો થયો, ભગત આ વસ્ત્ર ફાટી ગયું છે, કેટલાનું થાય? 500 રૂપિયા થાય. આ લો સ્વામી, હું આપી દઉં છું. તો ત્રીજો આવ્યો, ભગત આ વસ્ત્ર ફાટી ગયું છે, આ તો આપી દે સ્વામી, કેટલા વસ્ત્ર જોઈએ? 500 રૂપિયા થાય. આવે, હવે ત્રણ જુદા જુદા આપી ગયા છે. એ ત્રણને ખબર નથી કે અમે આ એક જ એકને જ આપ્યા છે 500, પણ એ ત્રણ એક દિવસ તો ભેગા થઈ જ જાય. એ ત્રણ ભેગા થાય ત્યારે કે હમણાં તો મારે બહુ સેવાનો મને મોટો અવસર મળી ગયો. કેમ? આ સ્વામી કહેતા હતા ફાટી ગયું છે. 500 આવ્યા તો પેલો કે એવું અવસર તો મેં લીધો હતો. પેલો કે અવસર તો મેં લીધો હતો. આ બધા ત્રણ અવસર ભેગા થાય ને, ત્રણ અવસર પૂરું થઈ જાય, બધા અવસર જતા રહે. આવું ન કરવું ત્યાગીને. જેટલું જરૂર હોય એટલું કરાય, પણ ઘણીક વખત આ બધું નિર્લોભી વર્તમાનના એમાં થઈ જાય. કોઈ વખત ધ્યાન ના રાખીએ તો. બોલો, વડતાલની ફૂલવાડીમાં જિજ્ઞાસાનંદ સ્વામી હતા. સંતોનું છે, સંતોના દ્રષ્ટાંત લો. ફૂલ વેચતા હતા સ્વામી, ફૂલ વેચતા હતા. એ છે ને ફૂલવાડી વડતાલની હતી ને, એમાં ફૂલ વેચતા નહીં હોય પણ વેચતા હશે કોઈને જોઈતા હોય તો. તે પૈસા થોડા ઘણા હતા. તે દેહ મૂક્યો એટલે મહારાજ લેવા તો આવ્યા, લેવા આવ્યા પણ વિરજા નદીના કિનારે મૂક્યા એમને. પછી કોઈ સમાધિવાળા ધામમાં જતા હતા, એને જિજ્ઞાસાનંદ મળ્યા. તે સાધુએ પૂછ્યું, તમે અહીં ક્યાંથી? અહીં વિરજા નદીએ શું કરો છો? અક્ષરધામમાં નહીં? ત્યારે જિજ્ઞાસાનંદ કે, સસુર ધામમાં પેસવા દેતા નહીં એ. આ સસુર ધામમાં પેસવા નહીં દેતા હે, ક્યું? યહાં પૈસા રખા થા એટલે ત્યાં તપ કરાયું. તપ કરાવીને, પ્રાયશ્ચિત કરાવીને, પશ્ચાતાપ કરાયો બરાબર, અને પછી ધામમાં લીધા. પછી ઓલા સમાધિમાં જે સાધુ ગયા હતા ને, એને પૃથ્વી પર આવીને બીજાને બધાને વાત કરી, સાવધાન આ તો પૂરબિયા ભગવાન છે, એક એક વાતનો લેખો લેશે, બધું પોતાનું પ્રતિજ્ઞા પાડશે, એ બધું જ કરશે. લઈ જવાના એટલે લઈ જ જવાના, ડંકા વગાડીને લઈ જવાના ભાઈ. પણ જો આગું પાછું કર્યું છે તો ભગવાન કે, હિસાબ તો કરશું જ, એના વિના તો નહીં ચાલે. નાનો મોટો જે કંઈ બાકી લેવું દેવું બધું કરી દેશું, પછી લઈ જઈશું. આ ભગવાન છે. નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં 286 નંબરની આ વાત છે. એટલે આ તો મોટા સંતોએ જે લખ્યું ને કીધું એ જ છે. અને એમાંથી મારે મારા આત્માને જ સંભળાવીને કઈ કોઈ જગ્યાએ આવી ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું, એ અમારે જ કરવાનું છે. એ વિશ્વાસઘાત કરે તો તે ત્યાગીને હરિભક્તનું ઘણું પાપ લાગે છે. વિશ્વાસઘાત નહીં, કોઈનો પણ નહીં. આ તો ઠીક છે, અહીં ત્યાગી માટે લખ્યું છે, પણ વિશ્વાસઘાત કોઈનો નહીં. કોઈનો વિશ્વાસઘાત કરવો ને બહુ મોટું પાપ છે. કોઈએ તમારી પર વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસને જેવો છે એવો અદા આપણે કરી શકીએ તો ભલે, ન કરી શકીએ તો બે હાથ જોડીને કેવું, તમારો મૂકેલો વિશ્વાસ છે પણ હું કરી શકું એમ નથી. પણ વિશ્વાસઘાત એ બહુ જ મોટું પાપ છે, ચાહે કોઈ પણ વ્યક્તિ સાથેનો હોય. વિશ્વાસઘાત ન કરાય જેને આપણી ઉપર વિશ્વાસ મૂકી અને
કંઈક વાત કીધી, કંઈક આપણી જોડે કાર્ય કર્યું, આપણી જોડે કોઈ બિઝનેસ કર્યો, ધંધો કર્યો, કંઈ પણ કર્યું, પણ એ વિશ્વાસઘાત ક્યારેય કોઈ વ્યક્તિનો ના કરવો. અને હરિભગતનો અહીં કહે છે, ત્યાગી થઈને જો કરે તો એને બહુ મોટું પાપ લાગે. ત્યાગી થઈને જો વારંવાર લોકોના વિશ્વાસઘાત કરે, વારંવાર વિશ્વાસઘાત કરે ત્યાગી થઈને, તો તેનું આને આ દેહે ભૂંડી રીતે મોત થાય છે. આને આ દેહ જ થાય, ભૂંડી રીતે મોત થાય. એને રૂવાડે રૂવાડે કરોડો વીછીની વેદના થાય. હવે આ પોતાને થવાની બીજાની કેમ ટળે? આ બધા એક હારે આટલા બધા પ્રવેશે છે એટલે બહુ સારું કહેવાય, કંઈક ભક્તિ કરવા ભેગા થયા લાગે છે. ત્યાગી થઈને જો વારંવાર આવું કરે, લોકોના વિશ્વાસઘાત કરે છે, તેને આને આ દેહ ભૂંડી રીતે મોત થાય છે. એને રૂવાડે રૂવાડે કરોડો વીછીની વેદના થાય છે. તેને એટલું દુઃખ થાય છે કે લખી શકાતું નથી. અને મરણ પછી તો દુઃખનો કોઈ પાર રહેતો નથી. એવા પાપીના દુઃખોનું નિવારણ કોણ કરે? સ્વામીને આ ખરેખરો કેમેરો દેખાઈ ગયો છે, કોઈક જગ્યાએ આવું ચાલતું હશે ને, અને સ્વામીને બરાબર દેખાઈ ગયો એટલે સ્વામીએ કલમ આ ડાયરી જેવી છે, હરિચરણનું સાગર એટલે બધી લાઈવ ડાયરી છે, ડાયરી છે એ સમયની. એ સમયે જે જે થતું હશે સ્વામીને દેખાતું હશે, સ્વામીએ લખી નાખ્યું છે આમાં. એવું છે વિશ્વાસઘાત ક્યારેય નહીં. વિશ્વાસઘાત એટલે શું? તો ભગવાનના સ્વરૂપનું ખંડન થઈ જાય કોઈના હૃદયમાંથી, ભગવાનનું પ્રધાન પણ ઉમટી જાય, ભગવાનની આજ્ઞાઓનું પ્રધાન પણ ઉમટી જાય, એ વિશ્વાસઘાત છે. ભગવાનથી જ કોઈ જીવ દૂર થઈ જાય એ વિશ્વાસઘાત છે. મનમાં બીક રાખીને ધર્મમાં ચાલવું, જેટલા શ્રીહરિનો ભય રાખીને ધર્મ પ્રમાણે જીવે છે તેને શ્રીહરિ પોતાના માને છે. એવા સંતોનો અને હરિભક્તોનો ભય રાખવો અને તે સૌની આગળ દીન થઈને દાસ ભાવે વર્તવું, બધાના દાસ થઈને વર્તે, તો આવો વિશ્વાસઘાત કે આવું બધું ના થાય. જે આગળ જેટલા સ્વભાવ કીધા ને, એ જેને દાસ થવું છે ને એને આ બધા સ્વભાવ નથી નડતા. જેને દાસ નથી થવું અથવા તો દાસ ભાવની અંદર જેને આનંદ નથી આવતો એને આ બધા સ્વભાવ નડે. એક કે દાસ હોય દ્રોહ કરે ઓરા, આવે પાછો વળી એમાં નવીન કે છે, દાસ થવું બધાને ગમ્યું, ચાલો ગણાને ગમી ગયું, પણ આવે પાછો એમાં વિવેક. એક કે દાસ હોય દ્રોહ કરે ઓરા, સંત હરિ જન કે હોત સો ચોરા, ગોપાલ મુનિ કરત એસી બાતા, પરમ સંત તાસે ભયે વિખ્યાતા. એક ભક્તનો દાસ થઈને બીજા ભક્તનો જે દ્રોહ કરે છે, એકનો દાસ થઈ ગયો પણ બીજાનો દ્રોહ કરે છે, તે તો સંતોનો હરિભક્તોનો ચોર છે. આવું પણ થાય? સત્સંગ છે આટલો મોટો, કોઈને કોઈ સદગુરુ, કોઈને કોઈ સદગુરુ, કોઈને કોઈ સદગુરુ, કોઈ આ મંદિર સાથે, કોઈ બીજા મંદિર સાથે, કોઈ આ સંસ્થા સાથે, કોઈ બીજી સંસ્થા સાથે પોતાના કલ્યાણના માર્ગે આગળ વધતા હોય. હવ હવની રીતે પોતાને જ્યાં સંતોષ હોય, પોતાને જે રીતે કલ્યાણના માર્ગે બળ મળતું હોય એ રીતે હવ હવના માર્ગે હાલતા હોય. હવે જ્યાં છે ત્યાં તો બરાબર છે, સંપૂર્ણ છે, બરાબર છે ને, પણ જો એ બીજે દ્રોહ પોતાને જે મળ્યું છે એમાં પૂર્ણતા માનવી એ ગુનો નથી. પોતાને જે મળ્યું છે ને સર્વથી શ્રેષ્ઠ જાણવું એ ગુનો નથી, એ તો સારું જ છે. કારણ કે જો પૂર્ણ કામપણું પોતાને જે ભગવાનનું સ્વરૂપ મળ્યું છે, પોતાને જે સત્સંગ સમુદાય મળ્યો છે એમાં પૂર્ણ કામપણું ના મનાય ને, તો એ તો ઉભય ભ્રષ્ટ જેવો થાય, નહીં ઘરનો નહીં ઘાટનો, એકેય બાજુનું સુખ ના આવે. સ્વામીએ કીધું અમારી ભેળા રહે છે ને બીજે માલ માને છે ને વાત સમજાય નહીં, સીધું સ્વામીએ કીધું છે. રિસ્પેક્ટ ઓલ ફોલો વન હેટ નન, આ સૂત્ર બહુ પાકું છે. જેને પોતાને મળ્યું છે એમાં સંતોષ નથી, મને આ મહારાજ મળ્યામાં સંતોષ નથી, મને આ સદગુરુ મળ્યામાં મને સંતોષ નથી, મને આ સાધુ મળ્યામાં સંતોષ નથી, હવે મને અહીં સંતોષ નથી, બીજી જગ્યાએ હું રહી શકું એમ નથી, તો એકેય બાજુનું મને સુખ ના આવે. પણ જે મને મળ્યું છે ત્યાં મને સંપૂર્ણ એ ભગવાનનું સ્વરૂપ મળ્યું હોય, એમાં સદગુરુ મળ્યો હોય, એના ઉપદેશમાં શાસ્ત્રમાં મને સંતોષ હોય, મને ભગવાન સ્વામી એના શાસ્ત્રો મળે એમાં સંતોષ ના હોય, અને મને બીજા બધા શાસ્ત્રો શાસ્ત્ર જ હોય, એ સારા જ હોય, ભગવાન વ્યાસના લખેલા હોય, પણ એમાં મને બહુ સંતોષ થાય ને આમાં અસંતોષ જ રહે. હરિલામૃતમાં આવું કેમ છે, ભક્ત ચિંતામણીમાં આવું કેમ છે, એના કરતા ગરુડ પુરાણમાં સરસ છે. એ જો મને રહે
મને જે સંપ્રદાયમાં હું છું, જે નંદ સંતોની પરંપરામાં હું છું, એના શાસ્ત્રોમાં સંતોષ ન હોય. પેલું તો સારું જ છે, એ સાચું જ છે, પરંતુ આના સંતોષે સહિત બધું સંતોષ. પણ આનો સંતોષ છોડી દઉં અને આમાં અસંતોષ રહે ને ઓલામાં સંતોષ રહે તો ગરુડ પુરાણનો જે લખ્યું હોય એનો અનુયાયી થઈ ના શકું. આના આની અંદર સંતોષ થાય નહીં એટલે ઉભય ભ્રષ્ટ જેવું થાય, એક કઈ બાજુ કઈ સુખ આવે નહીં. એટલે હંમેશા જે મહારાજે આપણને પસંદ કરીને આપેલું હોય, આપણો અનુભવ હોય ને આપણને હૃદયમાં શાંતિ થતી હોય, આપણે કલ્યાણના માર્ગે આગળ વધતા હોય, આપણું આત્મમંથન થતું હોય, એટલે જ કીધું દ્રઢ મન કરીને રહેવું. દિન એક ભક્તનો દાસ થાય અને બીજા ભક્તનો જે દ્રોહ કરે એવું નહીં. આપણને આ શાસ્ત્રમાં સંતોષ છે એનો અર્થ એ નહીં કે ભગવાન વ્યાસના કરેલા શાસ્ત્રોને આપણે ખોટા કરી દેવા. આ શાસ્ત્રો ભગવાન સ્વામિનારાયણના પોતાના ઈષ્ટદેવના જે ચરિત્ર સંબંધિત શાસ્ત્ર હોય એમાં આપણને પૂર્ણ સંતોષ હોય. પણ શ્રીમદ ભાગવત હોય કે બીજા કોઈ શાસ્ત્રો હોય એ પણ આપણને માન્ય તો હોય, સ્વીકાર્ય તો હોય જ, એમાંથી જે કંઈ આપણને ઉપયોગી હોય એ બધું જ આપણે લેતા હોઈએ, પણ આપણો વધારે રસ આમાં હોય એનો અર્થ એવો નહીં કે ઓલા ખોટા છે, એ શાસ્ત્ર બધા જ સાચા છે. એમ આપણને કોઈ સદગુરુમાં હેત છે, એના દ્વારા આપણે કલ્યાણના માર્ગે આગળ વધ્યા છે, હા એ આપણા માટે કલ્યાણના માર્ગે બરાબર છે, માર્ગદર્શક છે આપણા, આપણા મોક્ષના દાતા છે, બધું બરાબર છે. પણ કોઈ બીજો મુમુક્ષુ છે, એ મુમુક્ષુને કોઈ બીજા સદગુરુ મળ્યા છે, એ ત્યાંથી પોષણ લઈને ભગવાનના માર્ગે આગળ વધે છે, તો એ ખોટું છે એમ ન કહેવાય. એ કહેવું એનું નામ દ્રોહ છે, એનું નામ દ્રોહ છે. બીજાનું કંઈક સારું છે એ શીખીએ લઈએ અને એમાં આગળ જઈએ તો એ વાંધો નથી, પણ કોઈનું ખરાબ બતાવવું એ દ્રોહ છે. એટલે કોઈ એકનો દાસ થઈ જાય અને બીજા ભક્તનો દ્રોહ કરે એ તો સંતોનો નરિભક્તોનો ચોર છે. ગોપાળાન સ્વામી આવી વાતો કહેતા હતા, તેથી તેઓ પરમ સંત તરીકે આખાય સત્સંગમાં પ્રસિદ્ધ થયા. ગોપાળાન સ્વામી આવી વાતો કરતા એવું લખે છે, હરિ કી મરજી જાનત તાઈ, સંત ઉપર અતિ હેત રહાઈ, નિષ્કપટ આપે સરળ સ્વભાવા, અંતર તેસે બાહિર રહાવા. હવે ગોપાળન સ્વામીનો સ્વભાવ કેવો હતો એ લખે છે. ગોપાળન સ્વામી શ્રી હરિની મરજી જાણતા હતા અને તેમને સંતોના ઉપર અત્યંત હેત હતું. પોતે નિષ્કપટ અને સરળ સ્વભાવવાળા હતા. ગોપાળન સ્વામી બંને દેશના મુખ્ય હતા, છતાં પણ સરળ પણ હતા, નિષ્કપટ પણ હતા અને પાછા ઐશ્વર્યવાળા પણ હતા. જેવું અંદર તેવું જ બહારનું વર્તન રાખતા. આવા મોટા પુરુષો હોય એને તો એવું જ હોય, જેવું અંદર એવું બહાર રાખતા. તે ગોપાળાન સ્વામી સત્સંગને નિમિત્તે જે જે શુભ સંકલ્પ મનમાં કરતા તે સર્વ સંકલ્પોને શ્રીહરિ પૂરા કરતા, અને શ્રીહરિ મન દ્વારા જ ગોપાળાન સ્વામી જે જે ચિંતવતા તેને જાણીને તરત તે સંકલ્પોને પૂરા કરતા. કેવા સરળ સ્વભાવના સ્વામી હતા એક ચરિત્ર છે. ગોપાળાન સ્વામી વડોદરામાં હતા. તૈલંગ દેશનો એક વિદ્વાન કાશી બધે સ્થળોમાં ફરી દિગ્વિજય કરતો કરતો ત્યાં આવ્યો હતો. કાશીથી વિદ્વાનોએ વડોદરાના શાસ્ત્રીને પત્ર લખ્યો હતો કે ચર્ચા કરતા નહીં, જે માગે એટલી દક્ષિણા આપજો. કાશીના વિદ્વાને લખીને આપેલું કે આની જોડ કોઈ ચર્ચા ના કરતા, જે દક્ષિણા માગે આપી દેજો, સભા કરશો નહીં બાકી નહીં જીતાય. એ શાસ્ત્રી વડોદરા આવ્યો, બધા શાસ્ત્રીઓએ ગોપાળાન સ્વામીનું નામ આપ્યું, સ્વામીને ખબર પડી. શાસ્ત્રીઓએ સ્વામીને વિનંતી કરી, તૈલંગ દેશનો 14 વિદ્યાનો ભણેલો વિદ્વાન આવ્યો છે, આપણું નામ લીધું છે સ્વામી, કે ભલે સભા કરો. વિદ્વાન કે તૈલંગ વિદ્વાન ગોપાળાન સ્વામી મોટા વિદ્વાન છે, સયાજીરાવ ગાયકવાડ એને માને છે, તેમને જ ભાડે છે, માટે તેમની સાથે સભા કરો. ત્રીજે દિવસે સભા કરી. ગોપાળાન સ્વામી કે સંતો, શાસ્ત્રી આવે ને તો ઊભા થતા નહીં. આમ તો વિદ્વાન આવે તો શિક્ષાપત્રી પ્રમાણે એને સન્માન આપવું, પણ ગોપાળાન સ્વામી કે આપણે સભા જીતવાની છે, એટલે અત્યારે તો સભા જીતવામાં તો યુદ્ધે ચડવાનું છે, આપણે ઊભા નહીં થવાનું.
પછી શાસ્ત્રી હાથી ઉપર આવ્યા. કેવા મોટા શાસ્ત્રી છે, હાથી લઈને આવે. બે ઘીની મસાલો બળતી હતી, પોતાના વિદ્યાર્થીઓ પૂર્વ પક્ષ કરતા આવે એવો ઠાઠ કર્યો હતો. તે ગાદી પર બેઠા. સ્વામીએ મધ્યસ્થ શાસ્ત્રી માટે વાત કરી. કોઈ કહે ગામના શાસ્ત્રી ત્રિભુવનદાસ શેઠ માનકી શેઠને રાખીએ. સ્વામી કહે તો કાપ્યા વ્યાજ સમજે એવા છે, શાસ્ત્રમાં ખબર ન પડે. ત્યારે સૌ કે કૃષ્ણરામ શાસ્ત્રીને ધીરજલાલ શાસ્ત્રીને મધ્યસ્થ ઠેરાવીએ. પછી ગોપાળાન સ્વામી કહે શાસ્ત્રી ઉચ્ચારણ કરો. પેલા સામે જે હતા ને એને કીધું ઉચ્ચારણ કરો. પરંતુ ગોપાળાન સ્વામી સાથે ભગવદાનંદ સ્વામી, કપિલેશ્વરાનંદ સ્વામી એ વિદ્વાન સંતોને જોઈને સિંહને ભાળીને શિયાળ ડબાઈ જાય તેમ તે ડબાઈ ગયો. શાસ્ત્રી કહે તમે પ્રથમ ઉચ્ચારણ કરો. સ્વામી વેદની 25 વૃત્તિઓ બોલ્યા અને કે અર્થ કરવાનો. તેમને અર્થ ન આવડ્યા. ત્યારે શાસ્ત્રી કે તમે કરો આવે. ગોપાળાન સ્વામીએ એક એક શ્રુતિના 3-3 પ્રકારે અર્થ કર્યા. શાસ્ત્રી તો સાંભળીને સ્વામીના ચરણે પડ્યો અને કહે કે તમે તો સાક્ષાત વેદ મૂર્તિ છો, હું તો પતંગિયો છું તમારી આગળ. તમે તો સાક્ષાત કૃષ્ણ છો. ગોપાળાન સ્વામી કે આવે જે વાત છે, અહીંયા આગળ જે વાત આવી ને કે સ્વામી કેવા હતા, નિષ્કપટ આપે સરળ સ્વભાવા, અંતર તેસે બાહિર રહાવા. સરળ સ્વભાવના એક બહુ સરસ દોહો છે ને, સોરઠો છે. સરળ રખે સ્વભાવ યતિ રેશમ કી ફેલતાય, સંત કી સેવા કરત રહે ભાવ સહિત હરખાય, ભાવ સહિત હરખાય. સરળ રખે સ્વભાવ યતિ રેશમ કી ફેલતાય, સંત કી સેવા કરત રહે ભાવ સહિત હરખાય. આ સ્વામીના ગુણ વિશે હરિચરિત્રનો સાગરમાં સોરઠો લખેલો છે કે સ્વામી ગોપાળાન સ્વામી પૃથ્વી ઉપર હતા ત્યારે એ જેવા હતા ને એવા એક શ્રીજી મહારાજ સિવાય બીજું કોઈ ઓળખતું નહોતું. તો સ્વામીનું આટલું ઐશ્વર્ય, આટલો પ્રભાવ તો એ બીજા કેમ ના ઓળખી શક્યા? તો એનું કારણ આ લખ્યું કે સ્વામી એટલા બધા સરળ સ્વભાવે રહેતા હતા, રેશમની ફેલ જેવા. રેશમની દોરી હોય ને, રેશમનું પિલ્લું હોય ને, તો એ એટલી મોટી દોરી હોય ને તો આમ આમ હાથમાં આવી જાય, એટલું મોટું, એટલું બધું પોચું હોય. એટલે સ્વામી એટલા સરળ રહેતા હતા, સાધુની એવી દાસભાવે સેવા કરતા હતા, એટલા ગરીબ સ્વભાવે રહેતા હતા કે સ્વામીનો આટલું ઐશ્વર્ય, આટલો પ્રભાવ બધાએ જોયેલો. બધાને ખબર હતી કે સ્વામી બહુ મહાન છે, છતાં પણ સ્વામીનું વર્તન એટલું સરળ હતું કે સ્વામી જેવા છે એવા એક શ્રીજી મહારાજ સિવાય બધા જાણતા હતા મોટા છે, કંઈ નહોતી ખબર એવું નહીં, પણ જેવા છે એવા એક શ્રીજી મહારાજ જાણતા હતા, બીજું કોઈ જાણી નહોતું શકતું. એવા ગોપાળાન સ્વામી હતા, સરળ સ્વભાવના હતા. આટલી મોટી સભા સ્વામીજી ત્યાં, કાશીનો વિદ્વાન લખીને આપે કે આની જોડે ભાઈ કોઈ શાસ્ત્રાર્થ ના કરતા, એવાની જોડે એને પૂછે, ઓલો બકરા જેવો થઈ જાય, પતંગિયા જેવો થઈ જાય. 25 શ્રુતિઓના શ્રુતિ, એક એક શ્રુતિના 3-3 પ્રકારે અર્થ કરી બતાવે ઓલાને, અને ઓલો પગમાં પડી જાય એમ કે તમે તો સાક્ષાત કૃષ્ણ છો. ત્યારે ગોપાળાન સ્વામી જે કહે છે એ સાંભળવા જેવું છે. મારા જેવા તો 500 સંતો સ્વામિનારાયણે કર્યા છે, હું તો સર્વનો દાસ છું. આ સાંભળીને પેલો સ્વામીનો આશ્રિત થઈ ગયો. 500 મારા જેવા છે અને સમર્થ તો એ ભગવાન સ્વામિનારાયણ છે, એ તો ધારે એની જોડે બોલાવે એવા છે. હું તો એનું આપેલું બોલું છું, એનું આપેલું છે. મારા જેવા 500 છે, તું તો એક કૃષ્ણ જો, 500 છે આવા. ઓલાને ભગવાન સ્વામીનો કેટલો મોટો મહિમા સમજાય. આવી રીતે ગોપાળાન સ્વામી, મુક્તાનંદ સ્વામી બધાએ જીવને ભગવાન સ્વામીને ઓળખાવ્યા છે. પોતે કોઈ જગ્યાએ ઓળખાય જ નથી, ભગવાનને જ ઓળખાવ્યા છે વચનામૃતની અંદર. એટલે તો વારે વારે તમે જો મુક્તાનંદ સ્વામી 93 પ્રશ્નો પૂછે વચનામૃતની અંદર, 93 પ્રશ્નો મુક્તાનંદ સ્વામી પૂછે અને મુક્તાનંદ સ્વામી એક જ વાત કરે, જ્યારે મહારાજ આ પ્રથમ આટીમાં આવી જવાનું શું કારણ? મહારાજ એક સાધનમાં બધાય સાધન આવી જાય એવું કયું સાધન? આ મહારાજ પ્રથમ પદાર્થનું આવરણ થઈ જાય છે એનું શું કારણ? મહારાજ તમે મારા માટે જ વાત કરી છે. આવી બધી જે વાત, બ્રહ્માનંદ સ્વામી પ્રથમના 44માં, સ્વામી
તમને તો હેતની દિશ જ જડી નહીં, તમને તો હેતનું લક્ષણ જ આવડ્યું નહીં, તમે કર્યું તો વૈરાગનું લક્ષણ છે. આશ્ચર્યની વાત છે કે હું સંપાદક હોઉં અને મારી ભૂલ છે એને હું પાછો લખું. એક બાજુ પર મારી સંપ્રદાયમાં એવી નામના છે, બ્રહ્માનંદ સ્વામી માટે એમ છે કે ભાઈ આ યતિ પુરુષ છે, ઘોડાને નિષ્કામી કરી દીધો, સહસ્ત્ર અવધાની, એક આરે 1000 પ્રશ્નોના જવાબ આપી શકે આવા પ્રભાવશાળી સાધુ. 5 સંપાદકો અમદાવાદ દેશમાં 5 ગણાય છે, એમાં બ્રહ્મ મુનિ પણ છે. મુક્તાનંદ સ્વામી 2000 માણસોની સભા બેઠે એનો જવાબનો ઉત્તર કરી દે એવા પુરુષ, પોતે જ લખવાનું હોય અને પોતે જ પોતાની ખામી. ભગવાન સ્વામિનારાયણે આ સ્વામીને આવું પૂછ્યું ત્યારે એમને જવાબ કરતા ના આવડ્યો, મહારાજ કે તમને તો દિશ જ જડી નહીં. એ ક્યાં સુધી રહેવાનું? આ ભૂસાઈ જવાનું? જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી આ પૃથ્વી પર વચનામૃત થશે ત્યાં સુધી રહેશે. તો એક બાજુ પર 2000 માણસની સભાનો ઉત્તર કરે, એક બાજુ પર કામ ક્રોધાદિક લોભાદિકના ગાઢ જેના યાદ કરવાથી ટળી જાય, અને એક બાજુ પર સ્વામી પ્રથમ તો આંટીમાં આવી જવાય પણ અંતે નીકળાય ખરું એવું અમને જણાય છે. આવું જે લખી શક્યા એ સંતોને પોતાનું કશું જ ના હોય તો જ લખી શકે, નહીં તો હારું બધું લખે. હારું લખવું સહેલું છે પોતાનું, પણ આવો પાર્ટ હોય એ લખવો એ કઠણ છે. કેવો સહેલો છે, કારણ કે કયું હોય ભૂસાઈ જાય કોઈકને કીધું હોય, પણ તમે પોતાના હાથે કલમ કરીને લખો અને ઇતિહાસોના પાનાની અંદર એ તમે કરેલી એ સમયની એટલી નાની ભૂલ, નાની ભૂલ, હેતનું લક્ષણ પૂછે ને વૈરાગનું લક્ષણ કરી દે, સહસ્રાવધાની જે હોય 1000 પ્રશ્નોના ઉત્તર, વેદ વેદાંતના ગમે એના પ્રશ્ન પૂછો, 1000 બોલી જવાના અને તમને સામે 1000 જવાબ આમ ફટફટ નાખી દે, એવો મોટો પ્રભાવશાળી વ્યક્તિ. એ કોઈ દિવસ એવા મોટા પુરુષને હેતનું લક્ષણ પૂછે ને વૈરાગનું થતું હશે કોઈ દી શક્ય જ નથી, કોઈ દિવસ શક્ય નથી. કા મૌન રે, બુદ્ધિવાળા હતા, મોટા હતા, મૌન રે, મહારાજ મને નથી ફાવતું, પણ લોચો મારવો એ જેની મહાનતા છે. ખબર હોવા છતાં પણ પોતાની ભૂલ કરાવે અને મહારાજ પાસે બોલાવે, સ્વામી તમને તો દિશ જ જડી નહીં, એમાં એને સુખ આવે. અને આપણે મહારાજ ઉભારો ઉભારો એ તો હું આવું કહેવા માંગતો હતો, આવું થયું એમ કહેતા આપણે એવું કહીએ, કાંઈ એવું હોય એને ઇતિહાસમાં રાખીએ જ નહીં. પણ આ મોટા પુરુષો, બહુ જબરા મોટા, ભગવાન સિવાય ક્યાંય કોઈ જગ્યાએ હેત નહીં ને, ભગવાનને ઓળખાવા એવું જ એક તાન ને એટલે એવું થાય. મોટાની મોટાઈ બહુ મોટી હોય છે. ગોપાળાનંદ સ્વામી સત્સંગને નિમિત્તે જે જે શુભ સંકલ્પ કરતા બધાય મહારાજ પૂરા કરતા. ગોપાળાનંદ સ્વામી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી શ્રીહરિએ તેમના દ્વારા પોતાનું અપાર સામર્થ્ય વાપર્યું છે. ગોપાળાનંદ સ્વામી પોતે પણ પરમ પ્રેમથી બધા જ સંતોની ઉપર એક રીતથી વર્તતા હતા. આ બધી જ આપણા સંપ્રદાયની જે રીત છે, આપણે જે સાંજે આરતી પછી ચેષ્ટા બોલીએ છીએ, આ બધું જ ગોપાળાનંદ સ્વામીનું પ્રવર્તાવેલું છે. સ્વામીએ એ પ્રવર્તાવાનું જ્યારે શરૂ કર્યું ને ત્યારે બધા એમાં એગ્રી નહોતા થતા. આ ચેષ્ટા આપણે બોલીએ છીએ કારણ કે મહારાજ ધામમાં ગયા પછી દુઃખ બહુ હતું બધાને, તો કે આપણે ભગવાન રોજ સાંભળે એવું કંઈક કરવું છે તો શું કરવું જોઈએ. ત્યારે સંતોએ વિચાર કર્યો કે આપણે કથા કરીએ 5 ટાઈમની ચેષ્ટાનું. કંઈ પ્રેમાનંદ સ્વામીને કીધું તમે કંઈ પદ બનાવો. સ્વામી આ પદ બનાવી લાવ્યા પ્રથમ શ્રી હરિને, કીધું કે આપણે આવી ચેષ્ટા કરીએ તો ભગવાન સાંભળે આપણને રોજ. ત્યારે પણ બધા સંતો એગ્રી નહોતા થતા કે ભગવાનનું સુખ આપણે લઈ બધા ભજન કરીએ જ છે ને, કથા કરીએ જ છે ને, પણ ગોપાળાનંદ સ્વામીએ ચાલુ કરાવી દીધું. જેટલું ચાલુ થાય એટલું ભાઈ ધીરે ધીરે બધા ભળતા ગયા અને એ પ્રથા આ સત્સંગમાં પ્રવર્તી ગઈ. અત્યારે જેટલો આપણે સત્સંગ કરીએ છીએ ને, આ બધું જ બંધારણ ગોપાળાનંદ સ્વામીનું કરેલું છે. શ્રીજી મહારાજ વખતે આપણે અત્યારે કરીએ છીએ એવું, એ બધું જ ગોપાળાનંદ સ્વામીએ પ્રવર્તાવ્યું છે. પણ ગોપાળાનંદ સ્વામીએ પ્રવર્તાવ્યું એ કોણ? સ્વયં શ્રીજી મહારાજ, એમને જ પ્રવર્તાયેલું છે. આરતી પછી આ ચેષ્ટા નિત્ય કરીએ છીએ આપણે, 5 શાસ્ત્રની કથા કરવી, એ બધું ગોપાળાનંદ સ્વામીનું પ્રવર્તાવેલું છે. એવા ગોપાળાનંદ સ્વામીનું ઘણું જ ભારે સામર્થ્ય જાણતા હતા. સ્વામી પોતે અત્યંત વિચારીને વર્તતા, તેઓ સ્વયં રોજબરોજ સંતોના અને હરિભક્તોના દાસ થઈને નિર્માણીપણે વર્તતા હતા. બોલો, નિર્માણીપણે. સ્વામી છે ને ગોવિંદાનંદ સ્વામી આપણા સત્સંગમાં થયા, બહુ ગરીબ સ્વભાવના સાધુ હતા. સ્વામી એકવાર ગોવિંદાનંદ સ્વામી સ્વામીને દંડવટ કરીને સ્વામી પાસે બેઠા, ત્યારે ગોપાળાનંદ સ્વામી ગોવિંદાનંદ સ્વામીને બે હાથ જોડીને કે ગોવિંદાનંદ સ્વામી તમારા જેવું ગરીબપણું મને આપો ને, કે
તમારા જેવું ગરીબપણું મને આપો ને, હવે એવા પુરુષને ઓળખવા કેટલા કઠણ પડે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે કૃપાનંદ સ્વામી તો એવા કે એને સ્વપ્નનો ઉપવાસ તો કોઈ દી આવે જ નહીં. સ્વપ્નનો ઉપવાસ આવે નહીં એટલે કોઈ દી સ્વપ્નમાં સ્ત્રી તો આવે જ નહીં. તો એમને સ્વપ્નનો ઉપવાસ તો કોઈ દી આવે જ નહીં. જો ભગવાનની આજ્ઞા લોપાય ને તો ઊની ઊની કોસ ગળામાં નાખ્યું હોય ને આટલું દુઃખ થાય. એ કૃપાનંદ સ્વામી તો ગંગા નદીના પ્રવાહ જેવા. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, બહુ હેત સ્વામીને કૃપાનંદ સ્વામી પર, કૃપાનંદ સ્વામી તો ગંગાના પ્રવાહ જેવા અને ગોપાળાનંદ સ્વામી તો દરિયા જેવા. એ તો કોઈ રીતે તાગત ના આવે. હવે આવા દાસ ભાવે ને સરળ ભાવે રહેતા હોય, આખા બે દેશનું બધા બંને આચાર્યો ત્યાગી ગૃહી બધાનું સંચાલન જેના હાથમાં હોય એવા ગોપાળાનંદ સ્વામી, પ્રભાવશાળી ઐશ્વર્યવાળા મરેલાને બેઠા કરતી એવા, અને છતાંય આવા સરળ ભાવે રહેતા હોય તો હું, આ તો અમારે વિચારવાની વાત છે. પાંચ માણસ કે બહુ સારું કથા કરો છો ને, બહુ સારું આયોજન કર્યું ને, બહુ સારું સ્વામી, બહુ સારું ભજન ગાવ છો ને કરો છો ને, આ અંતે એમાં હું કાંઈ નહીં. આવડા મોટા તો એ સરળ સ્વભાવના દાસ ભાવવાળા ગરીબપણું કોઈ દિવસ પોતામાં હુંકાર ના આવવા દીધો. આનો વિચાર કરીએ ને ત્યારે બસ એટલી જ પ્રાર્થના ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મોટા પુરુષોને, ત્યાર પછીના મહાપુરુષોથી એક દાદા ગુરુજી પૂજ્યપાદ ગુરુજી, અત્યારે એવા પ્રગટ સદગુરુ સંતો મોટા મોટા હજારોને ભગવાન બજાવતા હોય તો એ દાસભાવવાળા હોય. એવો દાસભાવ જીવનમાં આવે સાચો ત્યારે ભગવાન આપણી ભેગા અખંડ રહે. અને કરવાનું તો એ છે, હરિભક્તોના દાસ થઈને નિર્માણીપણે વર્તતા. હરિભક્તોને સ્વામી દાસ થતા, બોલો. સ્વામી જેઓ અંદરથી ને બહારથી દંભ કરીને દાંભિક વર્તન રાખતા હોય, એવા ત્યાગીને ગ્રહસ્થ અને સત્સંગથી જેનો સ્વભાવ વિરુદ્ધ દેખાય એવા ત્યાગી ગૃહીને ખાનગીમાં બેસાડીને સારી શિખામણને વચન કહેતા. આ ગોપાળાનંદ સ્વામી. કોઈ ત્યાગી ગૃહીનું વર્તન એવું દેખાય સત્સંગના સ્વભાવથી વિરુદ્ધ, ક્યારે દેખાતું? જ્યારે ગોપાળાનંદ સ્વામી પૃથ્વી પર હતા ત્યારે. તો ગોપાળાનંદ સ્વામી પૃથ્વી પર ક્યાં સુધી રહ્યા? સંવત 1908 સુધી. સંવત 1908 સુધી સ્વામી પૃથ્વી પર રહ્યા. 1886 સાલ સુધી તો શ્રીજી મહારાજ મનુષ્ય આકારે હાજર હતા. તો 86 4 90 એટલે 14 અને 8 22 વર્ષ સ્વામી શ્રીજી મહારાજ સ્વધામ ગમન કર્યું મહારાજે, ત્યાર પછી 22 વર્ષ રહ્યા ને. તો 22 વર્ષની અંદર જે જગ્યાએ કોઈ ત્યાગી કે ગૃહિણીનું વર્તન દાંભિક દેખાય તો સ્વામી એકાંતમાં બેહાડીને પછી વાત કરતા. તો દેખાતું એવું થયું હશે તો લખાનું હશે, એવું થતું હશે તો, કારણ કે મમુક્ષુને રોજ હાકલા પડકારા કરનાર જોઈએ, રોજ જોઈએ, રોજ કોઈ સમારકામ કરવાવાળું જોઈએ, રોજ કોઈ ધૂળ ખંખેરવાવાળું જોઈએ. સ્વામીએ કીધું, નહીં તો વાઘ બકરાને ઉપાડી જાય જોકમાંથી, એમ માયા બેઠી છે. રોજ કોઈ રોકટોક કરનારું જોઈએ. એટલે સ્વામી કોઈકને કહેવું પડે ને તો પાછા એકાંતમાં, જાહેરમાં ના કે, બીજાને ખબરય ના પડે કે આને ક્યારે કહી દીધું, એવા વિવેકી. શિખામણના વચન કહેતા, ગોપાળાનંદ સ્વામી પોતે જે રીતે રહેતા ને વર્તતા હતા તે રીતે જ બીજા સંતોને શ્રીહરિના વચન પ્રમાણે સર્વોત્તમ પ્રેમે કરીને વર્તાવતા હતા. આ લખે છે કોણ? આધારાનંદ સ્વામી. આધારાનંદ સ્વામી કોના શિષ્ય છે? મુક્તાનંદ સ્વામીના. લખે છે કોના ગુણ? ગોપાળાનંદ સ્વામીના. જોયું, આને પક્ષપાતે રહિત લખેલો ગ્રંથ કહેવાય, પક્ષપાતે રહિત કરેલું વર્ણન કહેવાય. એ તો મોટા પુરુષો છે. પણ કેવું કે ગોપાળાનંદ સ્વામીનો મહિમા સ્વામીએ જેવો છે એવો આબેહૂબ અહીં લખ્યો છે. મુક્તાનંદ સ્વામીનો મહિમા પણ જ્યારે જ્યારે હરિચરણ સાગરમાં આવે ત્યારે જેવો. મુક્તાનંદ સ્વામી માટે લખ્યું કે સ્વામી રોજ નવા નવા રહેતા, કોઈ દી જૂના થયા જ નહીં. સ્વામી ધામમાં ગયા ને ત્યાં સુધી જૂના જ ના થયા, નવા નવા જ રહ્યા. જાણે રામાનંદ સ્વામી પાસે આજે જ આવ્યા હોય ને અને જેવો નવા હોય ને, એવા ને એવા નવા નવા ઠેક સુધી રહ્યા. સ્વામીના બધા જ ચરિત્રો એવા છે. બાકી કોઈ દિવસ ઉંમરવાળા વ્યક્તિ ભગવાન સ્વામિનારાયણથી કેટલા મોટા ઉંમરમાં એમના પહેલા રામાનંદ સ્વામી પાસે આવેલા, એને મહારાજે ગુરુ તરીકે માનેલા, ગુરુ તરીકે જ મુક્તાનંદ સ્વામીને માનીને મહારાજ રહેલા, જે કામ કહેતા એ બધું કરતા એવા મુક્તાનંદ સ્વામી, એને મહારાજ એમ કે સ્વામી આ તો તમારી ઉંમર થઈ છે ને, ક્ષય રોગ છે ને, કંઈ કસર ના રહી જાય એટલે કરી છે, આ મહારાજ મારા માટે કરી. આવું કહી શકે? નવા નવા હોય તો થાય, નવા નવા હોય તો થાય, નહીં તો ના થાય.
બાકી એક બાજુ પર કે મહારાજ તમે હમણાં તો કીધું કે ત્રણ અંગમાંથી એક અંગ દ્રઢ કરીને મરવું, તો એક તો છે દાસત્વમાં જ મારું નામ દઈ દીધું, હવે કઈ કસર રહી? મુક્તાનંદ છે કે ના મહારાજ, મારા માટે મારી કસર ના રહી જાય એટલે કીધું. હું તો આવી બધી વાતો વિચારું ને, આપણને થાય કે આમાં હું ફૂલાઈને ફૂગો થવાનું છે. થોડી વાત કરતા આવડી ગઈ હોય કે થોડું કંઈક કરતા આવડી ગયું હોય, થોડા બે કીર્તન ગાઈ લેતા હોઈએ, કલાક કથા કરી લેતા હોઈએ કે કાંઈ એનાથી કશું પૂરું થતું નથી. આવા મોટા પુરુષો જે છે એના દાસભાવને એનું ગરીબપણું જોઈએ. આજે દાદા ગુરુજીના ચરિત્રો વાંચે એનું ગરીબપણું, ગુરુજીનું ગરીબપણું, એવા મોટા મોટા સદગુરુ સંતો એવા સરળ આજે પ્રગટ પૃથ્વી પર બિરાજતા હોય એના ગરીબપણા જોઈએ. આપણે હું એવા દિવ્ય સંતો ભક્તો જેમાં કેટલું બધા કેટલા ગુણો હોય, કેટલી વિદવત્તા હોય, કેટલી કળા હોય, કેટલી બુદ્ધિ હોય, છતાં પણ આવું સરળ હોય એવાને જોઈએ ત્યારે આપણે લાગે આપણે લૂલા છીએ. હજુ તો કેટલું મેળવવાનું બાકી છે. માટે ગરીબપણું જીવનમાં બહુ કેળવવાનું, ભગવાન એનાથી બહુ રાજી થાય છે. ગોપાળાનંદ સ્વામી પોતે એવી રીતે વર્તા, સર્વોત્તમ પ્રેમે કરીને વર્તાવતા, બીજા સંતોને શ્રીહરિના વચન પ્રમાણે સર્વોત્તમ પ્રેમે કરીને વર્તાવતા. સ્વામીનું સામર્થ્ય એવું હતું, કોઈને ધાક ધમકીથી ને એમ પ્રેમથી જ વર્તી જ જાય. ઓલો સ્વામીનું સામર્થ્ય એવું હતું, કેમ જે શ્રીહરિ એ પ્રમાણે ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા હતી. સ્વામી પોતે વર્તા અને બીજાને વર્તાવતા. શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામી કીધું, તમે સમર્થ છો પોતે વર્તવા ને વર્તાવવા માટે. એક ઐશ્વર્ય છે, પોતે વર્તવું એ ભગવાનમાં હેત છે, મોટાની કૃપા છે, પણ બીજાને જે વર્તાવવું ને એ ઐશ્વર્ય ને પ્રભાવશાળી વ્યક્તિ વિના ન વર્તાવી શકે. બીજાને વર્તાવવું એ, કારણ કે પરાણે કેટલા દિવસ વર્તાવો, કોઈને ધાક ધમકીથી કેટલા દિવસ વર્તાવો, પણ સહજ એના પ્રભાવથી વર્તે. મોટા પુરુષો કેવા હોય છે, એના પ્રભાવથી બીજાના વર્તન, ધર્મ, નિયમ, ભજન, ભક્તિ બધું થતું હોય, ઓટોમેટિક થાય. એવા મોટા બેઠા હોય, કીધું ને શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કે તમ જેવા પુરુષ હોય ત્યાં ક્રિયા રૂઢિત થાય. પ્રથમના 29માં તમ જેવા પુરુષ હોય ત્યાં ક્રિયા રૂઢિત થાય, ઓટોમેટિક ક્રિયા રૂઢિ થઈ જાય. એટલે એવા મોટા પુરુષો એવા ગોપાળાનંદ સ્વામી એને વંદન કરીએ. સ્વામીનું ચરિત્ર સ્વામીએ બહુ સરસ આપણને અહીં આગળ લખીને આપણને બધાને સંભળાવ્યું. હવે જે ચાલુ પ્રસંગ છે એની વાત કહું છું. આટલું તો સ્વામી થોડા બહાર નીકળી ગયા ચરિત્રમાંથી, એક વાતમાં બીજી વાત મળી ગઈ હોવાથી વચ્ચે બીજી વાતો કહી દીધી. આ કેટલું સરળ હરિચરણ સાગરનું એક મને આ બહુ સ્પર્શે કે કોઈ ફેર જ નથી કર્યું, લખ્યું ને ફેર જ નહીં, લખી ગયું, મૂકી દો. સંતો ધ્યાન કરતા હતા અને અરુણોદય થયો એટલે સૌ તરત ધ્યાનમાંથી ઉઠ્યા, સૌ નારાયણ ધૂન કરવા લાગ્યા. એને સાંભળીને આકાશ, વૃક્ષ, વન બધું ગરજી ઉઠ્યું. તે સાંભળીને શ્રી હરિ ઘણું પ્રસન્ન થયા. સૌએ ધૂનનો મહાપ્રતાપ દેખ્યો. આવી રીતે ધૂન પછી સંતોએ કરી. વિતરી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના એકાદશ પૂર્વ પ્રસંગોપાત ધામના સંતો અને દંભ્યોની વાતનું કથન એ નામે 23મો તરંગ સમાપ્ત થયો. ગણેશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ગણેશ્યામ મહારાજની જય.